કહેવાય છે ને, અતિ ક્રોધમાં કોઈ નિર્ણય ના લેવો ને અતિ આનંદમાં કોઈ વચન ના આપવું. આ સમજવાની વાત છે. દશરથ રાજા અતિ આનંદિત હતા ને એમને વચન આપી દીધો હતો. એ વચન એમને રામચંદ્રજીનું વિરહ પ્રાપ્ત કરાવી દીધો. અને અતિ આનંદમાં કોઈ વચન ના આપવું અને અતિ ક્રોધમાં કોઈ નિર્ણય ના લેવો. મનને સ્થિર કરો પહેલા, અને સ્થિર મનમાં જે નિર્ણય લેવાય એ જ નિર્ણય સાચો હોય. અસ્થિર મન તો કભી ભી ધોકા દે દેગા, ઉસકી મત સુનના. કહી રહ્યા છે, ગંડકી નદી ના તટ ઉપર એમને પોતાની એક નાની કુટીર બનાવી છે. સમયે સમયે તપ કરે છે. એક દિવસની વાત છે, હરણોનું એક ઝુંડ ત્યાં જલપાન કરવા આવ્યું. ત્યાં હરણોએ સિંહની ગર્જના સાંભળી તે દોટ મૂકી. એમાંથી એક હરણી ગર્ભવતી હતી તે નદીમાં પડી ગઈ. ત્યાં નદીમાં જ એને બચ્ચાનો જન્મ થયો. આ દ્રશ્ય ભરત રાજા જોઈ રહ્યા છે. તે સર્વપ્રથમ નદીમાં કૂદ્યા અને બચ્ચાને બચાવીને અને તટ ઉપર પધરાવ્યો. ફરી નદીમાં કૂદ્યા પેલી હરણીને બચાવવા માટે, પણ હરણી તો વહી ગઈ, એને બચાવી ના શક્યા. હવે ભરત રાજાને દયા આવે છે. જો હરણના બચ્ચાની રક્ષા કરી ત્યાં સુધી બરાબર, હરણને ઘરે લઈ આવ્યા ત્યાં સુધી પણ બરાબર, પણ પેલા હરણના બચ્ચામાં મન લગાડ્યું તે ખોટું કર્યું. વહાં પર સંસાર કો છોડ કર યહાં આયે, બચ્ચો કો છોડ કર ઓર યહાં હરણ કે બચ્ચે કો અપના બચ્ચા બના લિયા હૈ, તો ફરી એક નવું સંસાર ઉભું કર્યું. પછી એ સંન્યાસ શું કામનો? વર્ણન મળે છે, જ્યારે જ્યારે તપ કરવા બેસે પેલા નાનકડો હરણનો બચ્ચો ભરત રાજાને ચાટે, આખું શરીર એની શરીર જોડે રગડે કે જેમ માનું વાત્સલ્ય મળી રહ્યું હોય આમ. હવે ભરત રાજાનું ચિત્ત લાગતું નથી તપમાં. ઘણા દિવસ વ્યતીત થયા ત્યારે ભરત રાજાને વિચાર આવ્યો કે ભગવદ્ નામ લેતા ઘણો સમય થયો, આજે તો મારે પૂર્ણ ભાવથી તપ કરવું છે. ચિત્તને સ્થિર કરી જ્યારે તપ કરવા લાગ્યા ત્યારે પેલો હરણનો બચ્ચો પોતાના જ ઝુંડને જોઈને, બીજા હરણોને જોઈને એમની જોડે ચાલતો થયો. જ્યારે નેત્રો ખોલ્યા પેલો હરણનો બચ્ચો કસે દેખાણો નહીં. મન વ્યાકુલ થયું, વનમાં એને શોધવા લાગ્યા. એટલો બધો તાપ થયો કે એમનો દેહ છૂટી ગયો હરણના બચ્ચાના વિરહમાં. અંત સમયે સ્મરણમાં હરણનો બચ્ચો હતો એટલે આવતો જન્મ પણ એમને હરણનો મળ્યો. મંદલાચલ પર્વતના તરેટીમાં એક હરણના પરિવારમાં ભરત રાજા જન્મ્યા, પણ તપનો બલ હતો તે જ હતો, તેના કારણે પાછલા જન્મની બધી વસ્તુ યાદ હતી. મનમાં શોક કર્યો કે મેં મારું જન્મ આવી રીતે બગાડી દીધું, વ્યર્થ કરી દીધું. એક લૌકિક હરણના બચ્ચા પાછળ મેં મારું જીવન બગાડી દીધું. બિલકુલ જમે નહીં, જલપાન પણ ન કરે પેલો હરણનો બચ્ચો જે ભરત રાજા હતા, એ બેસ્યા રહે એક જ જગ્યાએ, ને આમ કરતા એમનો દેહ છૂટ્યો. ફરી એમને અવસર મળ્યો, અંગીરા ગોત્રમાં બ્રાહ્મણ પરિવારમાં એમને જન્મ મળ્યો. સંયોગવશ માતા પિતા એમનું નામ ભરત રાખ્યું છે. પાછલા બે જન્મની સુધી છે, તેના કારણે મૌન રહેવાનું પસંદ કરે છે. માતા પિતા આજ્ઞા કરે કે મહેમાન ઘરે આવ્યા છે, જલપાન કરાવી દે, તો છાના માના જઈને જલપાન કરાવીને પાછા એમના રૂમમાં આવીને બેસી જાય.
એટલે એમના જે ભાઈઓ હતા એવું કે આ કેવો જડ જેવો છે, કોઈને પૂછતો પણ નથી કે તમે કેમ છો ને કેવું ચાલે છે ને કોઈ વાત નહીં. એટલે આમ જડ 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 કરતા ને એમનું નામ જડ ભરત પડી ગયું. એક દિવસે મોટા ભાઈ આવ્યા અને કહેવા લાગ્યા, જડ ભરત તું ઘરે માત્ર બેઠ્યો રહે છે, જઈને ખેતર કેમ નથી સાચવતો? તો ઉભા થઈ ગયા અને ખેતરે ચાલતા થયા. બોલવાનું નહીં કશું, મૌન રહેવાનું, બહુ ઓછું કામ પૂરતું જ બોલવાનું, એમ વાણીને વ્યર્થ ના કરે, ભગવદ્ નામ લીધા કરે. ખેતરે જઈને બેસી ગયા. ત્યાં પક્ષીઓ આવે, દાણા ચગી જાય, ખેતર બગાડ કરે તો એક પક્ષીઓને ઉડાવે નહીં, ઉલટાનું એમ બોલે કે હરે કી ચડિયા હરી કે ખેત, ખાલો ચિડિયા ભરભર પેટ. મારું શું જાય છે? આ બધા પક્ષીઓ પણ પ્રભુના અને આ બધું અનાજ પણ પ્રભુનું, હું એમને રોકનારો કોણ? હવે સાંજે પેલો ભાઈ જ્યારે ખેતરે આવ્યો ત્યારે જોયું કે ખેત તો બધું વિખાઈ ગયું છે, ત્યાં મવેશી પ્રાણીઓ બધા આવી ગયા છે, તે બધું અનાજ ખાઈ રહ્યા છે, પક્ષીઓ આવી ગયા છે તે પક્ષીઓ પણ અનાજ ખાઈ રહ્યા છે. એટલે અત્યંત ક્રોધિત થયા અને પિતાને ફરિયાદ કરી અને પિતાને કહ્યું કે હવે ઘરમાં કાં તો આ રહેશે કાં તો હું રહીશ, અને કાઢો ઘરમાંથી બહાર. ઘરમાંથી એમને બહાર કાઢ્યા. વનમાં આવીને બેસ્યા હતા ત્યાં આદિવાસી લોકો એને જોયો, ઉપરથી નીચે બરાબર જોયું કે કોઈ જગ્યાએથી ખંડિત તો નથી ને, અને એને પકડીને લઈ ગયા બાંધીને. ભરત રાજાએ પૂછ્યું, ભાઈ તમે શું કરવા માગો છો? કહે છે કે અમારી કુળદેવી છે ભદ્રકાળી, અમે એક માનતા માંગી હતી, તે માનતા પૂરી થઈ છે એટલે તને બલિ ચડાવીશું, એમ કહ્યું. ભરત રાજાએ ભગવત નામ લેવાનું શરૂ કર્યું. એવું લાગે છે કે હજી એક જન્મ લેવો પડશે, આ જન્મમાં એ મારું કાર્ય સિદ્ધ નહીં થાય. ત્યાં ભદ્રકાલીની પાસે લાવીને એને બેસાડ્યો, એનું પૂજન કર્યું. છાના માના બેસી ગયા છે, કંઈ બોલતા નથી, કંઈ ભાગતા નથી, કશું જ નહીં. ત્યાં જેમ જ એની બલિ ચડાવવા માટે તલવાર ઉચકી, ત્યાં મૂર્તિમાંથી સાક્ષાત ભદ્રકાલી પ્રકટ થયા અને કહેવા લાગ્યા, અરે દુષ્ટજનો, આ તો પરમ ભક્ત છે જેની તમે બલિ ચડાવવા જઈ રહ્યા છો, આની બલિ નહીં પણ હું તમારા બધાની બલિ લઈશ, અને આમ કરીને બધા જ વનવાસીઓની, એ બધા જ લોકોની બલિ લઈ લીધી. પણ ભરત રાજાને કહ્યું કે તમે ભલી ભાંતિથી જાઓ અને તમે વનમાં જઈને તપ કરો, ભગવાનની પ્રાપ્તિ કરો. તે ભરત રાજા એટલે જડ ભરત ફરીથી વનમાં આવીને બેઠા. ત્યાં એક સિંધુ સવીર દેશના રાજા રહુગણ, તે કપિલ મુનિના આશ્રમ જઈ જવા માટે માર્ગમાં હતા, અને ત્યાં એમને પાલકીમાં ઉચકીને એમના સેવકો લઈ જઈ રહ્યા હતા. તે સેવકો થાક્યા. રહુગણ રાજાને કહી રહ્યા છે કે અહીંયા નજીકમાં એક નદી વહે છે, એના અંદર થોડું સ્નાન કરી લઈએ તો ફ્રેશ થઈ જઈશું. રાજા રહુગણે કહ્યું કે જલ્દી કરજો, પછી મને મોડું થાય છે, ત્યાં સત્સંગ કરવા જવું છે કપિલ મુનિના આશ્રમમાં. ત્યાં નદી પાસે આવીને એ ચાર સેવકમાંથી એક સેવક બોલ્યો, ભાઈ મારાથી હવે પાલકી ઉચકાય નહીં, મારી તબિયત બહુ બગડે છે, હું તો પાછે ગામે જઉં છું. તે પેલા ત્રણ સેવકો એને સમજાવે છે કે રાજા તને બહુ દંડ આપશે, તને બહુ ક્રોધિત થઈ જશે તારા પર, આવું ના કરીશ. ત્યારે એ તો માનતો જ નથી કે મારી તબિયત તો બહુ ખરાબ છે. ત્યારે પેલા ત્રણ જણ આવ્યા અને વિનંતી કરવા લાગ્યા કે પેલો ચોથો તો જતો રહ્યો, એની તબિયત બહુ બગડી ગઈ છે. રાજા ક્રોધિત થયા, કયા જાઓ ગામમાં જઈને કોઈને શોધી લાવો, મારે તો અત્યારે ને અત્યારે જ જવું છે કપિલ મુનિના આશ્રમે સત્સંગ કરવા. ત્યારે ગામ બાજુ જઈ રહ્યા હતા ત્યાં માર્ગમાં વનમાં આ જડ ભરતને જોયા, કહ્યું કે યુવાન છે, બલવાન છે, આ પાલકી ઉચકી શકશે. જડ ભરતને કહ્યું, એક બહુ જ પુણ્ય કાર્ય છે, અમારા રાજા રહુગણ
તે સત્સંગ કરવા માટે જવા માટે ઈચ્છા રાખે છે, તે કપિલ મુનિના આશ્રમે જઈને સત્સંગ કરવાની ઈચ્છા છે એમની, શું તમે પાલખી ઉચકશો? ભરત રાજા મંદ મંદ મુસ્કાયા અને કહેવા લાગ્યા, ચાલો હું આવું છું. રાજા રઘુગણને જોઈને બધું જ સમજી ગયા, પણ મૌન રહ્યા. પાલખી ઉચકીને ચાલવા લાગ્યા આ ચારે ચાર જણ. પણ હવે જો ધ્યાન આપવાની વાત છે કે ચાર માંથી ત્રણ તો લૌકિકાવેશી છે, પણ એક ભક્ત છે. એટલે ત્રણ જણા તો સીધા જોઈને ચાલે છે, પણ એક જણ જે આ ભરત છે એ નીચે જોઈને ચાલે છે. અને કોઈ પણ કીટ આવે, કીડી આવે કે કોઈ પણ એવું કીડો આવે તો એના ઉપરથી કૂદીને ચાલે છે, એના ઉપર પગ નથી મૂકતા કે મારે જીવ હત્યા નથી કરવી. તો વારંવાર કૂદે છે એટલે પાલખી હલે છે, અને પાલખી હલે છે એટલે રઘુગણ રાજા ક્રોધિત થાય છે, કેમ ભાઈ સરખો નથી ચાલતો, કેમ સરખો નથી ચાલતો. એટલે એવું ત્રણ ચાર વાર થયું ને એટલે રઘુગણ રાજાને ક્રોધ આવ્યો, ઉભો રે પાલખી નીચે ઉતાર, તું યુવાન છે પણ લાગે છે કે અંદરથી વૃદ્ધ થઈ ગયો છે, શરીરથી બલવાન દેખાય છે પણ તું કમજોર થઈ ગયો છે. ચૂપ રહ્યા. રઘુગણે કહ્યું, હું તારી આટલી બધી નિંદા કરું છું તો તને ખોટું નથી લાગતું? જડ ભરત કહેવા લાગ્યા, કૃશ થવું કે બલવાન થવું, યુવાન થવું કે વૃદ્ધ થવું, આ તો બધા શરીરના ગુણ છે, આનાથી આત્માને શું લેવા દેવા, મને કઈ ખોટું લાગતું નથી. હવે રઘુગણ રાજાને વિચાર આવ્યો કે આ કઈ સાધારણ બાલક નથી, આ કોઈ ભક્ત છે. કહ્યું કે ચાલ તારી જોડે સત્સંગ કરું, તું મને એક પ્રશ્નનો જવાબ આપ. અગ્નિ ઉપર એક પાત્ર મૂકીએ, એ પાત્રની અંદર જલ મૂકીએ અને જલની અંદર ચોખા મૂકીએ, તો અગ્નિ એ પાત્રને ગરમ કરે, પાત્ર જલને ગરમ કરે અને જલ પેલા ચોખાને પકાવી દે. બિલકુલ એ જ પ્રમાણે જો હું તારા શરીરને ગાર આપું તો તારા મનને ખોટું લાગે, ને તારા મનને ખોટું લાગે તો તારી આત્માને દુઃખ થાય. જડ ભરત કહેવા લાગ્યા કે ના, આત્માને દુઃખ ના થાય, કારણ કે અગ્નિ ઉપર પાત્ર મૂકી, પાત્રમાં જલ મૂકીને જલમાં પથ્થર મૂક્યા છે, એવું સમજી લો આત્મા એવી છે, પથ્થર જેવી, આત્માને કોઈ ફેર પડે નહીં. આત્મા તો પરમાત્માનો અંશ છે, એ તો પવિત્ર છે, એને તમારી ગાર લાગુ પડે નહીં. આ બધી ગાર કર્ણ સાંભળે છે, બુદ્ધિ સુધી જાય છે ને શરીરને જ લાગુ પડે છે, આત્માને કોઈ ફેર પડતો નથી. આત્મા તો પરમાત્માનો અંશ છે. ત્યારે રઘુગણ રાજા કહેવા લાગ્યા, તો પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરાય, તું મને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ.